સેન્ટર સ્કૂલ આદિપુરના ઓનલાઈન ક્લાસીસમાં સ્વાગત કરું છું. આપણે ધોરણ 2 ની અંદર ગણિતનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે પ્રકરણ 10 જોયું. આજે આપણે પ્રકરણ 10 નો મહાવરો કરવાનો છે, જેમાં આપણે પ્રકરણ 10 ની અંદર અંકોને ઉમેરતા શીખ્યા હતા, એટલે કે સરવાળા કરતા આપણે શીખ્યા હતા. આજે હું તમને સરવાળાને આડા સરવાળાને આપણે 3 અલગ અલગ રીતે આપણે સરવાળો કરી શકીએ છીએ એ હું તમને શીખવાની છું. તો ચલો આપણે જોઈએ. તો એક અંકવાળી 3 સંખ્યાઓના સરવાળો, 2 અંકોની સંખ્યાના સરવાળો તમે સહેલાઈથી કરી શકો છો, પણ 3 અંકોના સરવાળા જ્યારે કરવામાં આવે છે ત્યારે થોડી તમારી ભૂલ થાય છે. એટલે કે આપણે 3 જુદી જુદી પદ્ધતિઓ આજે શીખવાના છીએ, જેની મદદથી તમે ખૂબ ઝડપથી અંકોનો સરવાળો કરી શકો છો. તો ચલો આપણે જોઈએ. તો પહેલી રીત છે જેમાં તમે આ 2 અંકોનો સરવાળો કરો, 6 વત્તા 2 કેટલા થશે? 8 પ્લસ 4. પછી એની અંદર આ સંખ્યા ઉમેરવાનો, તો 8 વત્તા 4 તો કેટલા થશે? 12 8 9 10 11 12. છે ને સાહેબ, 3 અંકોની સંખ્યાનો સરવાળો જ્યારે કરવાનો હોય ત્યારે તમારે રીતથી કરવાનો, એટલે તમે ઝડપથી જવાબ મેળવી શકો. પહેલા આપણે પ્રથમ 2 સંખ્યાનો સરવાળો કર્યો, 6 વત્તા 2 એટલે 8 વત્તા 4 એટલે થશે 12. હવે બીજી રીત જોઈએ, તો 6 અને 4 એટલે કેટલા થશે? પ્રથમ અને છેલ્લી સંખ્યા, જો કે 6 વત્તા 4 એટલે આપણને શું મળશે? 10 જ મળશે. 10 ની અંદર તમે ઉમેરો 2, તો ખૂબ ઝડપથી આપણને જવાબ મળી ગયો કે 10 માં આપણે 2 ઉમેરીએ કેટલા થશે? 12 થશે. ખ્યાલ આવે બાળકો? દોસ્તો, તમે અહીં 3 અંકોની સંખ્યા જ્યારે હોય ત્યારે તમે જુદી જુદી રીતે એને સરવાળો કરી શકો છો. અંકોના સ્થાન બદલવાથી એના જવાબમાં કોઈ ફેરફાર આવ્યો નહીં. જેમ જોયું આપણે 6 વત્તા 2 કર્યા, પછી ચાર ઉમેરીએ, અહીં આપણે 6 વત્તા 4 કર્યા પછી 2 ઉમેરીએ, પણ જવાબ તો હંમેશા શું આવે છે? સરખો આવે છે. તો ખ્યાલ રાખજો બાળ દોસ્તો, તમે જે રીતથી તમને ઝડપથી જે જવાબ મળી જાય એ પ્રમાણે તમારે કરવાનું છે. હવે ત્રીજી રીત જોઈએ, તો બીજી અને ત્રીજીનો સરવાળો કરો, 4 વત્તા 2 કેટલા થશે? 6. પછી એની અંદર આ 6 ઉમેરવાનું, 6 વત્તા 6 આપણને ખબર છે સીધું જવાબ મળી જશે 12. 6 12. તો આ રીતથી પણ તમે કરી શકો છો. પાછળની 2 સંખ્યાનો સરવાળો કરવાનો, ત્યારબાદ અહીં પ્રથમ સંખ્યા છે ઉમેરવાની, 6 વત્તા 6 એટલે કે 12. બાળ દોસ્તો, હવે તમને 3 અંકોની સંખ્યાના સરવાળા આવી ગયા હશે. આપણે સરવાળા તો આવડે છે, પણ ઝડપથી આપણે કેવી રીતે સરવાળો કરી શકીએ એ તમે પદ્ધતિનો ઉપયોગ કરી અને તમે કરી શકો છો. અને 3 જુદી જુદી રીતે મેં તમને શીખવી, જે રીતે તમે સરવાળો તમને સહેલો પડે એ રીતે તમારે એને કરવાનું. હવે આપણે બીજું જોઈએ, તો આપેલ સિક્કા અને નોટમાંથી ખરીદો. તમને અલગ અલગ સિક્કાઓ અને નોટ આપેલી હશે, તમે પણ જ્યારે દુકાને જાઓ છો ત્યારે નોટ અને સિક્કાઓ લઈ જાઓ છો અને જુદી જુદી વસ્તુઓ ખરીદી લાવો છો. એ વસ્તુ ખરીદવા માટે આપણે કેટલાક રૂપિયા અને કેટલાક સિક્કાઓ આપીએ છીએ એ આપણને ત્યારે જ ખ્યાલ આવડશે જ્યારે આપણને સરવાળો બરાબર રીતે આવડતો હશે. તો અહીં તમને સિક્કામાં 1, 2 અને 5 રૂપિયાનો સિક્કો આપેલો છે, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ અને 50 રૂપિયાની નોટ આપેલ છે. તમારે અહીં આપણે જુદી જુદી વસ્તુઓ ખરીદવાની છે. ચલો આપણે જોઈએ. તો 22 રૂપિયાની ભીની, 22 એટલે 20 વત્તા 2, અહીં મેં શું કર્યું? એકમ અને દશક છૂટા પાડે. તો 20 વત્તા 2 તો મારે 22 રૂપિયાની ભીની ખરીદવી છે, તો હું અહીંથી 20 રૂપિયાની નોટ અને 2 રૂપિયાનો સિક્કો લઈશ. થયું ને 22 રૂપિયા. તો અહીં 2 રૂપિયા 20 અને 2 રૂપિયાનો સિક્કો
उपयोगी बनशे। तो बाळ दोस्तों हवे पछी आगळ आपणे मळीशुं।